नमस्कार, तमे નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું ભાવના। સમાચાર વિગતવાર જોતા પહેલા નજર કરીએ આજની ટોપ હેડલાઇન્સ પર। પાલનપુર શહેરના કોટ વિસ્તારમાં લેન્ડ જેહાદ કરાતા શહેરના નાગરિક મંચ અને નાગરિકો દ્વારા આવેદનપત્ર અપાયું। જિલ્લા કલેક્ટરને આધાર પુરાવા સાથે શહેરના નાગરિકોએ રજૂઆત કરી। દિયોદના કોતરવાડા નજીક થયેલ જનતા રેડ મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી। વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર સાથે જનતા રેડ કરનાર પ્રધાનજી ઠાકોરના ઘરમાંથી દારૂ મળી આવ્યો। नगरपालिका में भाजपा शासन एक वर्ष में शहर विकास नामे विनाश वेरो आक्षेपों साथ रेली योजाई। दिल्ली गेट नगरपालिका सुधी सूत्रोच्चार साथ रेली योजी चीफ ऑफिसर ने रजूआत करी। दियोदर तालुकाना खेडूतोए भारतमाला प्रोजेक्ट अंतर्गत प्रांत अधिकारी ने रजूआत करी। दियोदर तालुकाना खेडूतोए जमीन संपादित न करवा खेडूतोए आवेदन पत्र पाठवी रजूआत करी। बाबरथी कटावधाम ना बिस्मार मार्ग थी वाहन चालको परेशान। कटावधाम खाते मोटी संख्या में श्रद्धालु आवता होय बिस्मार मार्ग ने रिपेयर करवा उठी मांग। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર શહેરના કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુઓના વિસ્તારમાં લેન્ડ જેહાદ કરતા શહેરના નાગરિક મંચ અને નાગરિકો દ્વારા કલેક્ટરને આધાર પુરાવા સાથે આવેદનપત્ર પાઠવી લેન્ડ જેહાદ રોકવા મામલે માંગ કરી છે। પાલનપુર શહેરના કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુઓના વિસ્તારમાં લેન્ડ જેહાદ કરતા શહેરના નાગરિક મંચ અને નાગરિકો દ્વારા કલેક્ટરને આધાર પુરાવા સાથે આવેદનપત્ર પાઠવી લેન્ડ જેહાદ રોકવા માંગ કરી છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં મોટ વિસ્તારમાં આવેલ ચોપદારવાસ, મોટી બજાર, દુકાળ કુટડી, હેમુ મહેતાનો વાસ, તીનબત્તી, ઢાળવાસ, કમાલપુરા, દોશીવાસ, મીઠીવાવ, બારડપુરા, રાજગઢી જેવા અનેક વિસ્તારમાં વર્ષોથી હિન્દુઓ વસતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમો દ્વારા કાયદાનો ભંગ કરી હિન્દુઓના મકાનો લઈ રહ્યા છે અને શોપિંગ સેન્ટરો બનાવી રહ્યા છે। કોઈ મુસ્લિમ હિન્દુ સમાજના વિસ્તારમાં રહેવા આવવાથી તેમના વ્યવહારથી જીવદયાપ્રેમી શાકાહારીઓની લાગણી દુભાય છે અને જેના કારણે તે પોતાની મિલકત વેચી બીજે રહેવા જવા મજબૂર બને છે અને મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુઓની પ્રોપર્ટી વેચાણ પેટે લઈ લેવામાં આવે છે, જેથી લેન્ડ જેહાદને રોકવા માટે આજે પાલનપુરમાં પૂર્વ મંત્રી કાંતિભાઈ કચુરિયા અને શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ નાગરિક મંચ સાથે મળીને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી આધાર પુરાવા આપીને આવા તત્વોને રોકવા માટે રજૂઆત કરી હતી। હિન્દુ મિલકતો વેચાઈ રહી છે અને આ ગામ બહુ સેન્સિટિવ છે। માનનીય કચુરિયાજી અને એવા હિન્દુ નેતા છે કે જેમણે આ ગામમાં સતત જે કંઈ તોફાનો થયા હતા એમાં બધાને મદદ કરી હતી અને ગામને શાંત કરવામાં પ્રયત્ન કર્યો હતો। આવામાં આવા પાલનપુર શહેરની અંદર હિન્દુ વિસ્તારોની બધી જ મિલકતો વેચાઈ રહી છે અને માત્ર વેચાઈ રહી છે એવું એ નહીં, કાયદાનો ભંગ કરીને આ મિલકતો વેચી રહી છે। હિન્દુઓ ગામની અંદર માઇનોરિટીમાં આવ્યા છે અને બધે જ ગામના જે મુખ્ય વિસ્તારો કહેવાય એટલે મોટી બજાર, કંસારા શેરી, પથ્થર સડક, કમાલપુરા, બારડપુરા, ઢાળવાસ, દુકાળ કોટડી અને આ બધા જે વિસ્તારો છે એમાં શોપિંગ સેન્ટરો બની ગયા છે અને ત્યાં લઘુમતી લોકોનો દબદબો થયો છે। અરે એટલા સુધી કે એક ગલીની અંદર માત્ર 8 મકાનો છે, એમાંથી 4 દુકાનો બની છે। પેલાના ઘરની સામે 5 ફૂટના રસ્તાની વચ્ચે આવી દુકાનો બની છે। દુકાન ઉપર ઊભા ઊભા લોકો એ આ હિન્દુઓના ઘરની અંદર સુખ પ્રવૃત્તિ ચાલી રહી છે, મા બેન બેટીઓ બેઠી છે એને દેખી રહ્યા છે, આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે। અગાઉ પણ આ વિસ્તારના લોકોએ માગણી કરી હતી કે અશાંત ધારો લાવો અને અમને આ મુશ્કેલીમાંથી છોડાવો। અમારી પાસે એક પુરાવો એવો આવ્યો છે કે એક વ્યક્તિના મૃત્યુ પછી એના 33 વર્ષે પાવર ઓફ એટર્ની થઈ, આ પાવર ઓફ એટર્નીના આધાર ઉપર એણે પોતાના નામે 2 વર્ષ પછી દસ્તાવેજ કરાયો, એ દસ્તાવેજ પછી એણે જગ્યા કોઈ મુસ્લિમને વેચી, એ મુસ્લિમે બીજા મુસ્લિમને વેચી, આજે બાંધકામ ચાલુ છે। કે 10 પ્રકાર 17 પ્રકારમાં એવું આવે છે કે જ્યાં માઇનોરિટી લોકો રહેતા હોય, એટલે કંસારા શેરી આજથી 1990ની વાત કરીએ તો કંસારા શેરીમાં માત્ર હિન્દુઓ હતા, એ કંસારા શેરીમાં આજે માત્ર ને માત્ર મુસ્લિમો છે। અત્યારે હિન્દુ સમાજમાં જે દુઃખની લાગણી અનુભવી છે એના અંતર્ગત અમે લોકોએ ગૃહમંત્રીને પણ આ બાબતે લેખિતમાં ધ્યાન દોરી અને જે હિન્દુ સમાજના લોકોને બળજબરીપૂર્વક મકાનો જે વેચવા માટે ફોર્સ થઈ રહ્યો છે અથવા મજબૂરીમાં જે વેચવા માટેનો છે, તો
तो हिंदू समाजना આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। ડિસામાં હરિઓમ સ્કૂલ પાછળ આવાસ યોજનાની ફાલવણીમાં અરજદારો પાસેથી પૈસા લેવાની જાહેરાત કરાતા અપક્ષ સદસ્ય રમેશભાઈ રાણા દ્વારા વિરોધ નોંધાવ્યો। જ્યારે ડિસા શહેરમાં ટેકરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવીને તૈયાર કરાયા બાદ લાભાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવ્યા છે। જે આવાસ શહેરના લાભાર્થીઓ દ્વારા લેવાનો ઇનકાર કરાયા બાદ ગ્રામીણ વિસ્તારોના લાભાર્થીઓને આવાસ ફાળવણી કરવામાં આવી રહી છે। જ્યારે ડિસા હરિઓમ હાઈસ્કૂલ પાછળ બનાવેલ નવા રાજીવ આવાસ યોજના અંતર્ગત આવાસની ફાળવણી કરવાની પાલિકા દ્વારા શરૂઆત કરવામાં આવી છે, જેમાં પાલિકા દ્વારા રૂપિયા 10,000 એડવાન્સ અને કુલ 58,000 રૂપિયા લેવાની જાહેરાત કરાતા વિવાદ છેડાયો છે અને વોર્ડ નંબર 3ના અપક્ષ સદસ્ય રમેશભાઈ રાણા દ્વારા વિરોધ નોંધાવ્યો છે। પાલિકામાં આઈટીઆઈ હેઠળ માહિતી માંગી ખુલાસો માંગવામાં આવ્યો છે, જેમાં અપક્ષ સદસ્ય રમેશભાઈ રાણા દ્વારા પાલિકા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે પાલિકા દ્વારા શહેરના લાભાર્થીઓ સાથે ભેદભાવ ભરી નીતિ અપનાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ટેકરા વિસ્તારમાં બનાવેલ આવાસ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું અગાઉ પણ રજૂઆતો થઈ ચૂકી છે। જ્યારે હરિઓમ હાઈસ્કૂલ પાછળ બનાવેલ આવાસ યોજનામાં પણ હલકી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગ થયો હોય તેવું દેખાઈ રહ્યું છે। આવાસ યોજનાના કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવી આવાસ યોજના અંતર્ગત આવાસો ઉભા કરવામાં આવી રહ્યા છે। હરિઓમ હાઈસ્કૂલ પાછળ બનાવેલ આવાસ યોજનામાં હાલની પરિસ્થિતિ જોતા આવાસ યોજનાના મકાનોમાં દારૂની મહેફિલ ચાલતી હોય તેવું દેખાઈ રહ્યું છે। કરોડો રૂપિયાને ખર્ચે બનાવેલ આવાસ યોજનામાં કોઈ ધ્યાન રાખવામાં આવતું ન હોય તેવું જોવા મળી રહ્યું છે। નવા બનાવેલ આવાસના મકાનોમાં ચોમાસામાં પાણી જરતું હોવાની પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ આવાસ યોજના મકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। રાજીવ ગાંધી આવાસ યોજનાની જે સ્કીમ છે રાજ્ય સરકારશ્રીની, એ સ્કીમ માત્ર ને માત્ર શહેરી વિસ્તારની જે એક યોજના છે એમાં કોઈ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને આ યોજનાનો લાભ મળી શકે નહીં અને ડિસ્સા નગરપાલિકાએ ને શહેરના અંદર રહેતા લોકોને લાભથી વંચિત રાખી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને આ લાભની આપવાનો પ્રયત્ન કર્યો છે, જેને મળી ગયા લોકોને। મને એવું લાગે છે કે જે આ રાજ્ય સરકારની જે સ્કીમ છે એ શહેરી વિસ્તારના લોકોને જ લાભ મળી શકે અને એમને જે ગ્રામીણ વિસ્તારના લોકોને આ લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે એ તદ્દન ખોટો છે અને ગ્રામીણ વિસ્તારના લોકોને જો આ લાભ લઈ જતા હોય અને શહેરી વિસ્તારના લોકો રહી જાય એ માટે રાજ્ય સરકારનો પણ ધ્યાન દોરવો જોઈએ। દિયોદરના કોટરવાડાની જનતા રેડ મામલે વાવથરાદના ઠાકોર સમાજના લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ કરી છે। દિયોદરમાં થયેલ જનતા રેડ બાદ ઠાકોર સમાજના બે લોકો ઉપર પોલીસ લૂંટ અને મારામારીનો ખોટો કેસ કરવા કર્યાના આક્ષેપો સાથે ઠાકોર સમાજ દ્વારા આજરોજ થરાદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ઠાકોર સમાજના લોકો ઉપર કરેલ કેસ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તે હેતુથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો યોગ્ય અને સાચી તપાસ નહીં કરાય તો ઠાકોર સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી। આજે મીડિયાના માધ્યમથી મને સમાચાર મળ્યા કે થરાદ તાલુકાનો ઠાકોર સમાજ પ્રાંત કચેરીની અંદર આવેદનપત્ર આપવાનું છે। એ આવેદનપત્ર એટલા માટે આપવાનું છે કે અમને વર્તમાન સમયની અંદર દિયોદર તાલુકામાં જનતા રેડ કરી અને ઠાકોર સમાજના યુવાનો જે દારૂ પકડી અને દારૂનો મુદ્દા માલ ગાડી અને બુટલેગરને સરકારને સુપરત કરેલ, તેમના અધિકારીઓને સુપરત કરેલ, જે સુપરત કરવાવાળા લોકો તો એમના ઉપર બુટલેગરોએ કેસ કર્યો છે, એટલે ખરેખર આ સરકારની ઉલટી નીતિ છે। એક બાજુ સરકાર સમગ્ર ગુજરાતમાં હાઈવે ઉપર બોર્ડ મારે છે કોઈ પણ દારૂ મળે તો મિસ કોલ કરો। સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે છતાં રાજ્ય બહારના બની બેઠેલા બુટલેગરો દ્વારા ગુજરાતમાં ચોરી છુપીથી જે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે જેના લીધે આ વિસ્તારનું યુવાધન બરબાદ થઈ રહ્યું હતું અને એના અનુસંધાને અમારા જે ઠાકોર સમાજના યુવાનો છે 10-15 જણા ભેગા થઈ અને જનતા રેડ કરી હતી અને એમને ગાડીને પકડી પાડી હતી। એ મુદ્દામાલ જે દારૂ સાથેનો જે મુદ્દામાલ હતો એ પકડીને પોલીસને રૂબરૂમાં સુપરત કરેલ હતો, પરંતુ જ્યારે આ પોલીસને સુપરત કર્યો હોવા છતાં જે આરોપ ભાઈ અમારા જે યુવાનો હતા એમનો પીઠ થાબડવાના હતા એની જગ્યાએ પોલીસે જે પેલા બુટલેગરો છે એમની રજૂઆત સાંભળીને જે ખોટો ગુનો દાખલ કર્યો છે અને અમારા જે યુવાનો હતા એમને જેલમાં ઘાલ્યા છે, એટલે એ બિલકુલ ખોટું કહેવાય છે અને અમારા યુવાનો જે બહાર આવે અને જે અમને સાચો ન્યાય મળે એના માટે અમે આવેદનપત્ર આપેલ છે। હકીકતમાં એવું છે
कि ठाकोर समाज द्वारा 73 जनता रेड करवामां आवी अने कोतवाड़ा हाईवे पर बुटलेगरोनी दारूनी पकड़ी अने पुलिसने सुपरत करवामां आवी। तो पुलिसे कार्यवाही करवानी जग्याए बुटलेगरनी फरियाद लई अने जे ठाकोर समाजना कार्यकर्ताओ हता एमनी उपर लूंट धाड़ अपहरण अने मारामारीनी भयंकर कलमो लगाड़ी अने एमने एरेस्ट करवामां आव्या। तो अमारो ठाकोर समाजनो रोष एवो छे के मीडियाना माध्यमथी अमे सरकार अने पुलिस तंत्रने विनंती करीए छीए के अमारे कोई नानी अमधी कोई फरियाद होय अने पुलिस स्टेशनमां अमे फरियाद करवा जईए त्यारे पुलिस तंत्र द्वारा एवुं जणावामां आवे छे के तमे अरजी आपो अमे तपास करीशुं अने पछी एफआईआर दाखल करीशुं। तो तमे धारासभ्य ગેરીબેન ઠાકોર સ્થળ ઉપર ઉપસ્થિત હતા એમની હાજરીમાં એમણે વિડીયો લાઈવ કરી અને બુટલેગરની દારૂની 70 પેટી દારૂ પકડી અને પોલીસ તંત્રને એસપીને એસપી સાહેબને ફોન કરી અને જણાવવામાં આવ્યું કે આ દારૂ અમે પકડ્યો અને તમે આગળની કાર્યવાહી કરો। લાખણી તાલુકાના લવાણા ગામ દ્વારા આયોજિત ટેનિસ ટુર્નામેન્ટ મામલતદાર કચેરી દિયોદર અને તાલુકા પંચાયત દિયોદર વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી। लवाणा गाम द्वारा आयोजित टेनिस क्रिकेट टूर्नामेंट में मामलतदार कचेरी दियोदर और तालुका पंचायत कचेरी दियोदर वच्चे फाइनल मैच योजाएल जेमा जे मामलतदार कचेरी दियोदर विजेता थयेल छे। आ विजेता टीम में पार्थिवभाई सोलंकी नेतृत्व हेठ जगदीशभाई बारोट, भूराभाई परमार, सिंधी अमीन, धनाभाई भाटी, हितेश पुरोहित, जिग्नेशभाई चौधरी, पवनभाई चौधरी, कल्पेशभाई चौधरी, भरतभाई माळी तथा भगाजी पढियार, विरलभाई त्रिवेदी, बाबूभाई जोशी, भगतसिंह गोहिल वगैरह खिलाड़ियों भाग लीधेल जेमा जगदीशभाई बारोट मेन ऑफ द मैच तथा प्लेयर ऑफ द सीरीज सरपंच द्वारा ट्रॉफी एनायत करवामां आवी हती। सिवरी मार्केटयार्ड खाते तंबाकूनी हराजी शुरू थता खेडूतोमां खुशी छवाई छे। आज रोज कांकरेज तालुकाना वेपारी मथक सिहोरीमां रवि पाकनी खरीदी करवामां आवी रही छे। तेरे शिहोरी मार्केटयार्ड खाते तमाकूना पाकनी हराजीनी शुभ शुरुआत वेपारी एसोसिएशनना गोविंदभाई जोशी, मार्केटयार्डना पूर्व मंत्री अने रतनपुरा सरपंच अरविंदजी ठाकोर, उमेदभाई पटेल उपस्थितमां हराजी करवामां आवी हती। प्रथम दिवसे 4000 बोरीनी आवक शुरू थई हती। शिहोरी मार्केटयार्डमां खेडूतोने पूरती सगवड अने शरूआतमां प्रथम दिवसे ऊंचा भाव आपवामां आव्या हता। मार्केटयार्डमां वेपारीओ द्वारा खेडूतोने ऊंचा भाव मळे ते आशयथी ગંજબજારમાં તમાકુનું બજાર ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને 20 કિલોના ભાવ 1400થી 2000 મળ્યા હતા, જે ભાવ ખેડૂતોને પહેલીવાર મળતા ખુશીનો માહોલ છવાયો હતો। દિયોદરના કોતરવાડા ખાતેથી ઝડપાયેલા દારૂ મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથે જનતા રેડ કરનાર પ્રધાનજી ઠાકોરના ઘરમાંથી દારૂ મળી આવ્યો। વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના સમર્થકો સાથે જનતા રેડ કરી તેમના મત વિસ્તારમાંથી દારૂ ઝડપાયો હતો, જે અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। ગેનીબેન ઠાકોરની જનતા રેડ મામલે આજે એસપીએ ખુલાસો આપ્યો હતો। ધારાસભ્ય સાથે જનતા રેડ કરનાર પ્રજાનજી ઠાકોરના ઘરમાંથી દારૂ મળી આવ્યો હતો, જેની સામે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ગેનીબેન ઠાકોરની જનતા રેડ બાદ પોલીસે દારૂબંધીના કડક અમલ માટે વધુ કાર્યવાહી કરી છે। પોલીસે 2021માં 4236 દેશી દારૂના તેમજ 986 વિદેશી દારૂના કેસ કરી કડક કાર્યવાહી કરી છે। સરહદી જિલ્લો હોવાને લઈ બોર્ડર પર સઘન ચેકિંગ કરી દારૂ ઘુસણખોરી અટકાવવા કડક કાર્યવાહી કરાઈ છે। બનાસકાંઠા કા મતલબ કાફી બડા બોર્ડર હૈ ઓર ચેક પોસ્ટ હૈ કાર્યરત હૈ વહાં પે સીસીટીવી કેમેરાઝ હૈ કન્ટિન્યુઅસલી હમ મોનિટર કરતે હૈ ઓર જૈસે મેને આંકડે આપકો બતાએ કે ટોટલ અગર આપ દેખે તો ઓન એન એવરેજ ડેલી બેસિસ પે કાફી માત્રા મેં કેસીસ હોતે હૈ। બુટલેગર્સ ભી જો હૈ વો નઈ નઈ અપની મોડસ ઓપરેન્ડી करते हैं, कई बार कवरिंग के अंदर दारू लेके आते हैं। इवन ये डाला में भी अगर आप देखें तो इसमें भी शाकभाजी का वो सब कैरेट वगैरह से ढका हुआ था उन्होंने। उसके बावजूद पुलिस जो है वो चेक पोस्ट पे बातमी के आधार पे कार्यवाही अपनी कर रही है और करती रहेगी। उसमें मैं कुछ कमेंट नहीं कर सकता, बट धारासभ्य हैं, जनप्रतिनिधि हैं, उन्होंने जो रजूआत की उसके बाद मैंने 15 तारीख के बाद का डेटा आपको स्पेशली बताया कि हमने स्पेशली पुलिस को अलर्ट किया और इतनी कार्यवाही जो है वो की। नहीं, पूरे आंकड़े मैंने आपको 2021 के भी बताए हैं और जो शुरू के दो महीने हैं जनवरी फरवरी के भी। मैं दोबारा आपको बताता हूँ कि 562 प्रोहिबिशन के केसेस जो हैं वो किए गए हैं और जो आक्षेप हुए हैं 15 तारीख के बाद जो इशू हुआ है उसके बाद स्पेशल ड्राइव्स रख के भी हमने ज्यादा से ज्यादा कामगिरी हो वो कोशिश की है। बनासकांठा जिल्लाना मुख्य मथक पालनपुरमां नगरपालिकामां भाजपना शासनने एक वर्ष पूर्ण थयुं त्यारे एक वर्षना शासन दरमियान शहेरमां भाजपे विकासना नामे विनाश वेर्यो होवाना आक्षेपो साथे कोंग्रेस द्वारा रेली काढी देखावो करवामां आव्या। बनासकांठा जिल्लाना मुख्य मथक पालनपुरमां भाजप शासित पालिका छे, जो कि पालिकामां भाजपना शासनने एक वर्ष पूर्ण थयुं छतां पण शहेरमां कोईपण जग्याए विकासना कामो नजरे न पड़ता कोंग्रेस द्वारा आजे पालिकाए विकास नहीं पण शहेरनो विनाश कर्यो होवाना आक्षेपो साथे विरोध प्रदर्शित करती रेली योजी दिल्ली गेटथी निकळेली। आ रेली पालनपुर नगरपालिका पहोंची, जहां चीफ ऑफिसरने रजूआत करती समय होबाळा जनक दृश्य नजरे पड्या।
કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા છે કે ભાજપ ફક્ત ધર્મના નામે વોટ તો માંગી લે છે પરંતુ વોટ મેળવી જીત હાંસલ કર્યા બાદ પ્રજાની સુખાકારી માટે કોઈ કાર્યો કર્યા નથી. ત્યારે ફૂલોની નગરી તરીકે ઓળખાતા પાલનપુરની હાલત નરકાગાર કરી છે. તો બીજી તરફ વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે પાલિકા પ્રમુખ પર પણ નિશાન સાધ્યું અને પાલિકા પ્રમુખ ફક્ત એસી ચેમ્બરમાં બેસીને મોટી મોટી વાતો કરતા હોવાના દાવા કર્યા છે. શહેરમાં ઠેર ઠેર માર્ગો પર ખાડા પડ્યા, ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા, કોટ અંદરના વિસ્તારમાં પીવાના પાણીની બુમરાડો સહિતના મુદ્દાને લઈ નીકળેલી કોંગ્રેસની રેલી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે અને વહેલી તકે પાલિકાનું શાસક પક્ષ જાગે અને ફરી પાલનપુરને ફૂલોની નગરી બનાવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે. છેલ્લા કેટલાય વર્ષોથી પાલનપુરમાં ભાજપ શાસિત નગરપાલિકા છે. દર વર્ષે એમનો એજન્ડા ધાર્મિક ભાવનાથી લોકોને છેતરી અને વોટ લઈ અને શાસન કરવાનો રહ્યો છે. આજે એમને પ્રજાએ વોટ આપ્યા છે, ભલે શાસન કરતા પણ સાથે સાથે એમને પણ પ્રજાની સુખાકારી માટે ધ્યાન આપવું જોઈએ. વર્ષ થઈ ગયું આ નવી નગરપાલિકાની બોડીને, બેન જે પ્રમુખશ્રી છે એમની ઊંઘ ઉડતી જ નથી અને નગરપાલિકાના જે એમના જે હોદ્દેદારો છે, એમના જે ભાજપના સદસ્યો છે, ન જાણે એ તો કયા અભિમાનમાં રાચે છે કે એમને જે સામાન્ય નાગરિકને દેખાય છે પ્રશ્નો, એ પણ પ્રશ્નો એમને દેખાતા નથી. અત્યારે જ્યાં જોઈએ ત્યાં ટ્રાફિક, જ્યાં જોઈએ ત્યાં રખડતા ઢોર, જ્યાં જોઈએ ત્યાં ગટરો ઉભરાતી હોય. આ કેટલા વર્ષથી અહીંયા વિદ્યામંદિર આગળનો જે ગણેશપુરાવાળો રસ્તો છે એ તો કેટલા વર્ષથી એવો ને એવો એની એ પરિસ્થિતિમાં છે. 1.5 કિલોમીટર રસ્તો પણ પાલનપુરનો આપણે સારો ન કહી શકીએ આ પરિસ્થિતિ છે. ટ્રાફિકની એટલી ભયંકર સમસ્યા છે. કંઈક નવું કરવાની જગ્યાએ પાલનપુરની નગરી જે ફૂલોની નગરી હતી એને ભાજપની નગરપાલિકાએ, ભાજપના શાસકોએ ગટરની નગરી કરી નાખી છે. મારી બે હાથ જોડીને એમને વિનંતી છે કે તમે તમારા એસીમાં બેસી રહો કે તમે તમારે જેટલી ચોરી કરવી હોય એટલી પણ કરો, પણ લોકોની સુખાકારી પહેલી જોઈ અને પછી વધેલું ઘેર લઈ જાઓ, બધું આખું બસકું ઘેર ના લઈ જાઓ. પાલનપુર શાસિત પાલિકાને 15-3-1 વર્ષ પૂર્ણ થયું પણ પાલનપુરની પ્રજા તો એક ત્રાહીમામ પોકારી રહી છે. વિકાસના નામે પાલનપુરની પ્રજાએ એમને વોટ તો આપ્યા પણ પાલનપુરના પ્રજાના વિકાસ નહીં પણ વિનાશ કર્યો છે. ક્યાંય સારા રોડ નહીં, પીવાના પાણીમાં ગટરનું પાણી જોઈન્ટ હોય, સારું ભૂગર્ભનું કામ ના હોય. આવનારના સમયમાં કોટ વિસ્તારમાં રમજાન મહિનો આવે છે ત્યાં પણ પૂરતું પાણી આપવામાં આવતું નથી અને માત્ર એસીમાં બેસીને પાલિકા પ્રમુખે 1 વર્ષ પૂર્ણ કર્યું છે. જાણે પાલિકા પ્રમુખના માથે રણીધણી હોય જ ના અને પાલનપુરની પ્રજા એમના પ્રશ્નો ક્યાં લઈને જાય. માટે આજે અમે બારે બાર કોર્પોરેટર, અમારા જિલ્લાના આગેવાન બેન શ્રી કરણશ્રી, પાલિકાના હોદ્દેદારો ભાઈ ગઢવીશ્રી અને શહેરની જનતા એમના પ્રશ્નો લઈ અને આજે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે. માઇનોરિટીના ચેરમેન સાજીદભાઈ મકરાણી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી અને પ્રમુખ અને ચીફ ઓફિસરના કાન ખોલ્યા છે કે પાલનપુર શહેરને ક્યાંક તો સારું કામ આપો કે તમને અભિનંદન પાઠવે, પણ વિનાશ કર્યું છે, વિકાસ તો કર્યો જ નથી. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વેલકમ બેક. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. દિયોદર તાલુકાના ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઈવેમાં સંપાદિત ન કરવા રજૂઆત કરી. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઈવેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જેમાં દિયોદર તાલુકાના ખેડૂતો પોતાની જમીન સંપાદિત ન કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। દિયોદર તાલુકાના કોટડા, ફોરણા, સરદારપુરા, ઓઢા જેવા ગામોના ખેડૂતો આજે દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઈવેની કામગીરીમાં ખેડૂતોની જમીન સંપાદિત ન થાય તે માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં ખેડૂતોએ જણાવેલ કે વર્તમાન સમયમાં વિસ્તારમાં પાણીના તળ ઊંડા ગયા છે, ખેડૂતો ખેતી કરી શકતા નથી, જેમાં હવે ભારતમાલા પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ છે, જેમાં મોટાભાગની જમીન સંપાદિત થઈ રહી છે, જેમાં ખેડૂતોને હિત માટે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી માંગ ખેડૂતોએ કરી હતી। આ છોડા એમ નથી, અમે ખેડૂત મટી જાય છે, અમારા બાળ ભણેલા નથી, અમારો શું ધંધો, આ અત્યારે માલ અમારા કને 25-25 જીવડા છે, એ જીવડાને ત્યાં મેળવા અમારે ત્યાં જાઓ, આ અમારી ઢાળીઓ છે, મકાન છે, એને અમારે ત્યાં લઈને જાઓ, એને અમારે ત્યાં રહેવું, તો અમારી જમીન તો જાય છે, અમે ખેડૂતમાં છે પણ જાતા રહેશા છે। પ્રાંત સાહેબને અમે રજૂઆત કરી, અમે બધા 7-8 ગામોના ખેડૂતો એકત્રિત થઈને પ્રાંત સાહેબને જરા જણાવ્યું કે સાહેબ અમારી બિલકુલ જમીન રહેતી નથી, તો અમારે હવે શું કરવું, જે અમારે 2-3 ખેડૂતો છે, મારા ગામની જ હું વાત કરું કોટડાની, તો 2-3 ખેડૂતો એવા છે કે એમને નોમ શેષ જમીન રહેતી નથી, પશુપાલન સાથે સંકળાયેલા છે, નાના છોકરાને ભણવા માટેની જે તે કોઈ વ્યવસ્થા છે ગામ સાથે સંકળાયેલી છે, તો હવે એ અહીંયાના બિસ્તરા પોટલા લઈને એને જવું જ હોય, અમારો મેઇન વધુ એ છે કે એમનું શું, એમને શું કરવું, ક્યાં જવું, શું સ્થળાંતર કરવું, એમનું જીવન તેના ઉપર તો ગુજારે છે, તો અમારા સરકારશ્રીને એવી વિનંતી છે કે આના માટેનો આ ભારતમાલા પ્રોજેક્ટ વિશેનો કોઈ પણ રસ્તો એવો કાઢે કે જેથી કરીને કોઈને નુકસાન ના થાય, અને એવો રસ્તો તો છે જ, આપણે 6 લાઇન થરાદથી ડીસા થઈ ગયો છે અને ત્યાંથી પાલનપુર તો છે જ ઓલરેડી, તો જે આ ફળદ્રુપ જમીન છે જે અમારે 3 સિઝનો કમ્પ્લીટ ઓલરેડી અમે એમનાથી ઉત્પાદન લઈ શકીએ, આવી ફળદ્રુપ જમીન જો આવા પ્રોજેક્ટની અંદર જાય તો ખેડૂતોનું શું। બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત, વાવની, કારેલી, ગામડી, ગામની સીમાથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાયું। આકોલી બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી કારેલી માઇનોર 2:15 ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો। કેનાલમાં વધારે પડતું પાણી છોડવાથી ગાબડું પડ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું હતું। આજરોજ ડીસામાં આવેલ મેન બજારમાં ટી સ્ટોલના સંચાલકોએ ચાના ભાવમાં વધારો કરવા એક દિવસીય ટી સ્ટોલના સંચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે અને તમામ ચાના સ્ટોલ બંધ રાખી ચા વધારાની માંગ કરી હતી। આજે દિવસે ને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે કરિયાણાની વસ્તુ હોય કે પછી શાકભાજી, જે પ્રમાણે ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે તેની સીધી અસર વેપારીઓ અને ગ્રાહકો પર જોવા મળી રહી છે। વધતા જતા ભાવ વધારાને લઈ બજારોમાં પણ તેની સીધી અસર આજે જોવા મળી રહી છે। ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી બજારોમાં ચાના સ્ટોલ સાથે ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ આજે હડતાલ ઉપર ઉતર્યા હતા। ચાના સ્ટોલ સંચાલકોની માગણી છે કે છેલ્લા 22 વર્ષથી ડીસાની મેઇન બજારોમાં અમે નાના વેપારીઓ ચાના સ્ટોલ કરી પરિવારનું ગુજરાન ચલાવી લઈએ છીએ અને માત્ર 10 રૂપિયા ભાવ રાખી વેપાર કરીએ છીએ, પરંતુ તેની સામે હાલમાં દિવસે ને દિવસે તમામ વસ્તુઓમાં ભાવનો વધારો થયો છે, ત્યારે ચાના સ્ટોલ સાથે સંકળાયેલા તમામ વેપારીઓને હાલમાં નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે આજે ડીસા શહેરમાં મેઇન બજારમાં આવેલા તમામ ચાના વેપારીઓએ આજે એક દિવસ માટે તમામ ચાની હોટલ બંધ રાખી ભાવ વધારાની માગણી કરી હતી। આજે તમામ સ્ટોલ સંચાલકો સવારે મેઇન બજારમાં એકત્રિત થઈ ભાવ વધારાની માગણી કરી હતી અને જો આગામી સમયમાં હજુ પણ પરિસ્થિતિ બદલાય નહીં તો પણ વધુ એક આંદોલન કરવામાં આવશે તેવું સ્ટોલ સંચાલકે જણાવ્યું હતું। બનાસકાંઠાના ભાભડથી કટાવધામનો રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં કટાવધામ આવેલ છે। કટાવધામ ખાખીજી મહારાજની તપોભૂમિ અને વિશ્વકર્મા ભગવાનનું ભવ્ય મંદિરના દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં દૂર દૂરથી લક્ઝરી અને પ્રાઇવેટ પોતાના વાહનો લઈને આવતા હોય છે। દર પૂનમે ભાભર તેમજ આજુબાજુના ગામોમાંથી લોકોનો મેળાવડો જામે છે। ભાભરથી કટાવધામ 11 કિલોમીટરનો રોડ બિસ્માર હાલતનો હોવાથી અવર જવર કરતા વાહન ચાલકો રોડ ઉબડખાબડ અને ખાડાના કારણે વાહનને નુકસાન થાય છે અને અકસ્માતનો ભય લાગે છે। લાડુલા, સણવા, કટાવથી ભાભરમાં ધંધાથી આવતા બાઇક ચાલકો આ રસ્તા પર અકસ્માતનો ભોગ બન્યા છે। 4 વર્ષથી રોડનું કોઈ સમારકામ ન થતું હોવાથી મોટા ખાડાથી વાહનો પડકાતા મણકા નોખા કરી નાખે એવી દશાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। આ રોડ સત્વરે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠે છે। હાલ તો રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે કહેવું મુશ્કેલ છે। મોરવાડાથી ભાભર રસ્તો એકદમ બેકાર થઈ ગયો છે, બરાબર ખાડા ખીયા બહુ એકદમ ફેલ થઈ ગયો છે રસ્તો, સિંગલ પટ્ટી છે, આબા જવામાં બહુ તકલીફ પડે છે અને વચ્ચે ખાખીજી મહારાજનું મંદિર આવે કટાવ ધામ, એના લેવલથી રસ્તો બને તો એ હવ ખાખીજી મહારાજ હવને સુખી રાખે અને કહેવાનો મતલબ એકદમ સિંગલ પટ્ટી બહેરા છોકરા આબા માટે એકદમ તકલીફ પડે છે। અમારા ભાભરથી મોરવાડા સાઈડમાં 28 ગામો આ રોડ ઉપર આવેલા છે,
અને જ્યાં સાધનોનો ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો છે, જ્યાં એક ટુરિસ્ટ તરીકે કટાવ ધામ છે, ત્યાં લગભગ કાયમની દશેક લક્ઝરીઓનો અવર જવર થાય છે. તો આ રોડને બિશ્વાર હાલતમાં હોય, અમને તાત્કાલિક નવો રોડ બને અને તમને સુવિધાનો લાભ મળે એવી આ સરકાર કરે અમારી વિનંતી છે. ગામ ધચાણાના છે, અમારે ભાભરથી 20 કિલોમીટર ગામ અમારું આવેલું છે અને અમારે ભાભરથી કાયમ જવા આવવાનો રસ્તો છે. તો એ રોડ વચમાં કટાવ ધામ છે અને આ રોડ તૂટેલો છે ભાભરથી દૂધોશણ સુધી. આ રોડ રિપેર થતો નથી, આ વર્ષોથી પડ્યો. હવે આ રોડ આવા ખાડાથી આમાં અમે બાઇક લઈને આવા તો હેરાન થાય છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ.